તો હવે સીધા જઈશું ઓડિશા. પીએમ મોદી સભાને સંબોધિત કરી રહ્યા છે, આવો સાંભળી. યે પહેલે કી ભ્રષ્ટ ઓર કમજોર સરકારો કા પરિણામ હૈ. આઝાદી કે ઇતને વર્ષ બાદ ભી સંપન્ન ઓડિશા કી જનતા ગરીબ હી ગરીબ હોતી ચલી. ક્ષેત્ર કે આધાર પર ભેદભાવ, જાત પાત કે આધાર પર ભેદભાવ, યહી કોંગ્રેસ ઓર બીજેડી કી ઉપલબ્ધિ રહી હૈ. યહી કારણ હૈ કે જહાં મહાનદી ઓર હીરાકુંડ જૈસે બાંધ હૈ, વહાં કા કિસાન બુંદ બુંદ પાણી કે લીએ તરસતા હૈ. ધાન કે ખેત કિસાન કે પરિશ્રમ સે લહેલાતે હૈ, લેકિન ધાન કો બીમારી સે બચાને કે લીએ સરકાર સમય પર કાર્યવાહી નહીં કરતી. કેન્દ્ર સરકાર ને તય કિયા કે ધાન કી ફસલ કી લાગત કા 1.5 ગુણા સમર્થન મૂલ્ય કિસાન કો મિલે, લેકિન યહાં કી સરકાર ને ખરીદને કે ઇંતજામ હી નહીં કિયે. કિસાનો કો બિચોલિયો કે ભરોસે છોડ દિયા ગયા. સાથીઓ, સ્થિતિ યે હૈ ઇસ ચોકીદાર ને જો પીએમ કિસાન સમ્માન યોજના બનાઈ હૈ, યહાં કી સરકાર કે કારણ ઉસકા પૂરા લાભ આપકો નહીં મિલ પા રહા હૈ. વજહ યે હૈ ક્યોંકિ યહાં કી સરકાર ને કિસાનો કે નામ કી જો લિસ્ટ ભેજી હૈ વો ભી આધી અધૂરી હૈ, જિસકી વજહ સે સિર્ફ 8.5 લાખ કિસાનો કે ખાતે મેં હી પહેલી કિસ્ત જા પાઈ હૈ. બાકી લિસ્ટ યહાં કી સરકાર નહીં દે પા રહી હૈ. ઇન લોગો ને ખુદ જો એક યોજના બનાઈ, ઉસમેં જો ગોટાલે ઓર ગપલે હો રહે હૈં વો ભી આપ જાનતે હૈં. ભાઈઓ ઓર બહેનો, દેશ કે કિસાનો કો ઉનકી છોટી છોટી જરૂરતો કે લીએ બેંક મેં સીધે પૈસા ટ્રાન્સફર કરને કે લીએ યે ચોકીદાર પ્રતિબદ્ધ હૈ. બલ્કિ હમને તો ઇસકા દાયરા બઢાને કા સંકલ્પ લિયા હૈ. 23 મઈ કો જબ ફિર એક બાર મોદી સરકાર જબ ફિર સે આયેગી તબ ઓડિશા કે સભી કિસાન પરિવારો કે બેંક ખાતે મેં સીધી મદદ કી વ્યવસ્થા હમ કરને વાલે. યાદ રખીએ, ઓડિશા કે હર કિસાન કે ખાતે મેં સીધે પૈસા આયેગા. કોઈ દલાલ આપકે પૈસે પર પંજા નહીં માર પાયેગા. સાથીઓ, એસા હી એક ઓર સંકલ્પ હૈ જિસકા લાભ સંબલપુર સહિત પૂરે ઓડિશા કો હોને વાલા હૈ. ભાજપા કી સરકાર બનને પર, દિલ્હી મેં નઈ સરકાર બનને પર અલગ સે
एक जल शक्ति मंत्रालय बनाया जाएगा, सिर्फ पानी के लिए अलग मिनिस्ट्री। इसके तहत देश भर की नदियों के, समंदर के, बारिश के पानी को जरूरतमंदों तक, क्षेत्रों तक पहुंचाने का मिशन चलाया जाएगा। इसे इस क्षेत्र की पानी से जुड़ी समस्या कम हो पाएगी। भाई और बहनों, इस इलाके के लोगों का कल्याण, देश के तटीय इलाकों में रहने वाले लोगों का कल्याण हमारी प्राथमिकताओं में है। जब अटल जी की सरकार थी तब आदिवासियों के लिए अलग से एक मंत्रालय बनाया गया था। अब हमने फैसला किया है कि नई सरकार बनने के बाद एक और मंत्रालय बनाएंगे, मछली पालन से जुड़े भाई बहनों के लिए अलग फिशरीज मंत्रालय बनाया जाएगा। मछुआरों की छोटी छोटी जरूरत पर ध्यान देने के लिए बीजेपी की सरकार मत्स्य संपदा योजना भी शुरू करेगी, जिस पर 10,000 करोड़ रुपए खर्च किए जाएंगे। मछुआरे भाइयों के लिए किसान क्रेडिट कार्ड की सुविधा का भी विस्तार किया जा चुका है। लेकिन भाई और बहनों, जिनकी प्राथमिकता सिर्फ पीसी की रही हो, कट की रही हो, मलाई खाने की रही हो, उनको आपकी चिंता कैसे होगी? चीट फंड और खनन माफिया को ही अगर संरक्षण सरकार देती रहेगी तो सामान्य मानवी की चिंता कैसे संभव है? कॉल ब्लॉक घोटाले में किस तरह उंगलियां उठी हैं, ये भी ओडिशा के लोग भली भांति जानते हैं। साथियों, जमीन के नीचे की संपदा, यहां के जंगलों की समृद्धि ओडिशा की शक्ति है। ओडिशा की यही शक्ति भारत को ताकत दे रही है। लेकिन इन जंगलों में रहने वालों की पूछ नहीं, बल्कि उनके साथ लूट हुई लूट। आपके इस चौकीदार ने बरसों पुराना खनन कानून बदला, ये तय किया कि जो भी संपदा यहां से निकलती है उसका एक निश्चित हिस्सा यहां के विकास के लिए लगना चाहिए। भाई और बहनों, इस तरह जो डिस्ट्रिक्ट मिनरल फंड बना उसके तहत ओडिशा को 6,000 करोड़ रुपए मिले, 6,000 करोड़।